धोरण 10 विज्ञान में आपणे पाठ 2 केमिस्ट्रीनो भणी रह्या छीए। एसिड अने બેઝની કેટલીક પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો। આજે આપણે લઈએ ધાતુ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા। ધાતુ ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે એની વાત કરીએ। તો પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ 2.7 છે। પ્રવૃત્તિ 2.7 માં ધાતુય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા પાના નંબર 21 ઉપર ધાતુય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા 2.7 ધાતુય ઓક્સાઇડની એસિડ સાથે આપણે એસિડના ગુણધર્મોમાં વાત કરી હતી કે એસિડ સ્વાદે ખાટા હોય છે, તે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, તે ધાતુઓ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને એસિડ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે। આજે આપણે જોઈએ કે ધાતુય ઓક્સાઇડ ધાતુનું ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે। ધાતુના ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આવે છે, પ્લસ એસિડ ગિવ્સ ક્ષાર પ્લસ પાણી। આ એનું સામાન્ય સૂત્ર છે કે ધાતુય ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આવે છે। પ્રવૃત્તિ 2.7માં એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લો, એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લો, તેને હલાવતા રહી ધીરે ધીરે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો, કોપર ઓક્સાઇડ લેવાનું અને તેમાં મંદ HCl ઉમેરવાનું છે। કોપર ઓક્સાઇડ ધાતુય ઓક્સાઇડમાં કોપર ધાતુ લેવાનું છે અને એનો ઓક્સાઇડ લેવાનો છે, એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે તો CuCl2 બનશે અને પાણી છૂટું થશે। આ એનું સમીકરણ થશે, આ ક્ષાર બનશે, કોપર ક્લોરાઇડ નામનો ક્ષાર બનશે અને પાણી છૂટું પડશે। ધાતુના ઓક્સાઇડમાં આપણે કોપર ધાતુ લીધી છે અને એનો ઓક્સાઇડ લીધેલો છે, એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા થઈ। આનો રંગ તમે જો જોયા કરો તો રંગમાં પણ પરિવર્તન થઈ જશે, તેનો રંગ કોપરનો રંગ લાલ હોય છે, લાલાશ પડતો હોય છે, તે વાદળી લીલા રંગનો બની જાય છે। તમને ખ્યાલ આવશે કે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે અને કોપર ઓક્સાઇડ ઓગળી જાય છે, જે કોપર ઓક્સાઇડ લીધું હતું તે ઓગળી જશે અને તેમાંથી કોપર ક્લોરાઇડ બની જશે। આ સમીકરણને આપણે સંતુલિત કરવું પડશે। સંતુલિત કરવા માટે સમીકરણમાં બંને બાજુએ અણુઓની સંખ્યા સમાન રાખવાની છે। CU આ બાજુ 1 છે તો આ બાજુ પણ 1 જ છે, આ બાજુ CL2 2 છે, અહીંયા 1 જ છે તો અહીંયા CL2 ના લખી શકાય। આપણે આના 2 અણુ કરવા હોય તો એને આગળ જ કરવા પડશે। તો CU 1 છે, કાર્બન 1, O 1 છે, તો આ 2 હાઇડ્રોજન છે, હાઇડ્રોજન અને ક્લોરિન 2 અલગ અલગ છે, તો હાઇડ્રોજનના 2 અણુ છે, તો આ હાઇડ્રોજનના 2 અણુ, CL2ના 2 અણુ છે, તો CL2ના 2 અણુ। તો આવી રીતે ધાતુય ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે। ત્યાર પછી આપણે વાત કરીએ અધાતુય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા। અધાતુય ઓક્સાઇડની બેઝ સાથે અધાતુય ઓક્સાઇડમાં આપણે સલ્ફર ડાયોક્સાઇડ લઈએ, સલ્ફર અધાતુ છે અને તેનો ઓક્સાઇડ લઈએ તો સલ્ફર ડાયોક્સાઇડ લઈએ, અધાતુય અધાતુમાં સલ્ફર લઈએ અને ઓક્સાઇડમાં O2 લખીએ, SO2 સલ્ફર ડાયોક્સાઇડ લઈએ, આ અધાતુય ઓક્સાઇડ છે, એની બેઝ સાથે પ્રક્રિયા કરીએ। અધાતુય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા, અધાતુય ઓક્સાઇડ સ્વભાવે અધાતુય ઓક્સાઇડમાં જો તમે પાણી ઉમેરો, અધાતુય ઓક્સાઇડમાં પાણી ઉમેરો તો એસિડ બનાવે છે, સ્વભાવ એસિડિક હોય છે, H2SO3 બનાવશે।
त्यार पछी पाना नंबर 22 पर छे अधात्वे ऑक्साइडनी भेज साथेनी प्रक्रिया। अधात्वो पानी साथे प्रक्रिया करीने अधात्वे ऑक्साइड एसिडिक बनावे छे। एसिडिक बनावे आ स्वभावे एसिड ना गुणधर्म धरावे छे। प्रवृत्ति 2.5 में कार्बन डाइऑक्साइड और कैल्शियम हाइड्रोक्साइड वच्चे की प्रक्रिया में आपने जोयुं हतुं के ते बेस बनावे छे। कार्बन डाइऑक्साइड साथे प्रक्रिया करीने क्षार अने पाणी बनावे छे। आ प्रक्रिया बेज अने एसिड वच्चे थती प्रक्रिया समान छे, तेथी आपणे तारण काढी शकीए कि अधात्वीय ऑक्साइड स्वभावे एसिडिक होय छे। जो अधात्वीय ऑक्साइड ने पाणी साथे प्रक्रिया करवामां आवे तो सल्फ्यूरस एसिड बने छे। आ छे सल्फ्यूरस एसिड। सल्फ्यूरिक एसिड सल्फ्यूरस एसिड एसिड छे पण सल्फ्यूरिक एसिड नथी, SO3 છે કે જો SO4 હોય તો સલ્ફ્યુરિક એસિડ છે। બેઝિક બેઝ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બને છે અને આ સ્વભાવે એસિડિક ગુણધર્મ ધરાવે છે। ત્યાર પછી છે પ્રવૃત્તિ 2.8 એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે તે આપણે એસિડના ગુણધર્મમાં જોયું। હવે એક પ્રવૃત્તિ છે કે એસિડ અને બેઝમાં सेमा हाइड्रोजन आयनों उत्पन्न थाय छे अने सेमा हाइड्रोजन आयनों उत्पन्न थता नथी एनो एक प्रयोग छे चौपाईमां पाठ्यपुस्तकमां। जो हाइड्रोजन आयनों मुक्त थशे तो तेमांथी विद्युत प्रवाह पसार थई शकशे। जो हाइड्रोजन आयन मुक्त थशे तो तेमांथी हाइड्रोजन आयन के H3O+ आयन उत्पन्न थाय तो तेमांथी आयन पाणी साथे प्रक्रिया करीने H3O+ आयन बना। हाइड्रोजन आयन एकलू रही सकत नहीं, हाइड्रोजन आयन एकल अस्तित्व धरावत नहीं। पाना नंबर 23 पर जो हाइड्रोजन आयन स्वतंत्र रीते अस्तित्व धरावता नहीं, परंतु ते पानी साथ संयोजाई ने ज अस्तित्व धरावे। तेनी साथ पानी आ जाए तो ते अस्तित्व धरावी शके, बाकी हाइड्रोजन आयन एकलू अस्तित्व धरावी शकत नहीं। पाना नंबर 23 में छेले थी बीजो फकड़ो छे, जो हाइड्रोजन आयन स्वतंत्र रीते अस्तित्व धरावता नहीं परंतु ते पानी साथे प्रक्रिया करीने ज संयोजाय बाद ज अस्तित्व धरावे छे। आम हाइड्रोजन आयनों अथवा हाइड्रोनियन आयनों H+ स्वरूपे होवा जोईए। आ हाइड्रोनियन आयन छे, हाइड्रोनियन आयन छे, जेमां हाइड्रोजन आयनों मुक्त थाय ते विद्युत प्रवाह पसार थवा देशे। જેમાં હાઇડ્રોજન આયન કે OH આયનો મુક્ત થતા નથી તેમાં બલ્બ પ્રકાશિત થશે નહીં। તો આપણે જોઈએ પ્રવૃત્તિમાં છે 2.8 પ્રવૃત્તિ છે। 2.8માં ગ્લુકોઝ લેવાનો છે, આલ્કોહોલ લેવાનો છે, આવી આકૃતિ છે જો। પ્રવૃત્તિ 2.8 ગ્લુકોઝ આલ્કોહોલ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ વગેરેના દ્રાવણો લઈને આપણે પ્રયોગ કરવાનો છે। પ્રયોગમાં સાધનોની ગોઠવણી કેવી રીતની છે તો એક બીકર લેવાનું છે જેની ક્ષમતા 100 ml હોવી જોઈએ। એક બીકર લેવાનું છે, આ બીકરમાં 100 ml દ્રાવણ સમાવી શકવાની ક્ષમતા હોવી જોઈએ। આમાં આપણે જુદા જુદા દ્રાવણ લેવાના છે, એક રબરનું બૂચ મૂકી દેવાનું છે અંદર, એક રબરનું બૂચ મૂકવાનું છે અંદર। આ રબરના બૂચ ઉપર 2 ખીલીઓ ઊંધી ભરાઈ દેવાની છે, 2 ખીલીઓને ઊંધી લગાવવાની છે। હા, 2 ખીલીઓને પાણી વળવાના ભરાઈ દેવાની છે। હવે આ ખીલી સાથે વાહકતા જોડીને આ ખીલીની સાથે વાહકતાનું જોડાણ કરો। વાહકતાને સ્વિચ સાથે જોડી દેવાનું, આ સ્વિચની સંજ્ઞા છે, સ્વિચ
स्विच की साथ एक बल्ब जोड़वानी है। बल्बनी साथ छ बल्बनी बैटरी जोड़वानी है। बैटरी छ वोल्ट पछी जुदा जुदा आप द्रावणों भरी ने आ बल्बनो अवलोकन करवानो छे। आ बल्बनो अवलोकन करता जेमा बल्ब प्रकाशित थशे तेमा हाइड्रोजन आयनो मुक्त थता हशे अथवा हाइड्रोनियन आयनो मुक्त थता हशे अथवा ओएच ऋण आयनो मुक्त थता हशे। जो एच प्लस आयनो मुक्त थाय ओएच माइनस आयनो मुक्त थाय तो बल्ब प्रकाशित थशे। અને જે દ્રાવણામાં ભરીએ આમાં દ્રાવણો જુદા જુદા લેવાના છે પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે જોઈએ તો પહેલાં લેવાનું છે ગ્લુકોઝ લેવાનો છે આમાં ગ્લુકોઝ ભરીને જોવાનું તો ગ્લુકોઝમાં બલ્બ પ્રકાશિત થશે નહીં। આલ્કોહોલ લેવાનું છે તો આલ્કોહોલમાં પણ બલ્બ પ્રકાશિત થશે નહીં। આલ્કોહોલમાં બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે તેમાં આવા આયનો બનતા નથી। ત્યાર પછી લેવાનું છે સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ તો આમાં એસિડ ઉમેરવામાં આવે તો બલ્બ પ્રકાશિત થાય છે એવી એક પ્રવૃત્તિ છે 2.8। વિભાગ 2.1માં આપણે જોઈ ગયા કે તમામ એસિડ એક સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે છે બધા જ એસિડ સમાન ગુણધર્મ ધરાવે છે। એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે। એસિડમાં હાઇડ્રોજન સામાન્ય દેખાય છે। હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો એસિડિક હોય છે જેમાં હાઇડ્રોજન આયન હોય તે બધા જ એસિડિક સ્વભાવ ધરાવે છે। ગ્લુકોઝ આલ્કોહોલ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ વગેરેના દ્રાવણો લેવાના છે। બુચ પર 2 કિલો લગાવવાની બુચને 100 ml બીકરમાં મૂકી દેવાનું। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કિલીઓને બલ્બ અને સ્વિચ મારફતે 6 વોલ્ટની બેટરી સાથે જોડવાનું। આ બલ્બ છે આ સ્વિચ છે અને 6 વોલ્ટની બેટરી છે એની સાથે જોડી દેવાની। હવે બીકરમાં થોડો મંદ HCl ઉમેરો અને વીજ પ્રવાહ પસાર કરો। પહેલાં HCl ઉમેરીને વીજ પ્રવાહ પસાર કરવાનો ત્યાર પછી મંદ સલ્ફ્યુરિક એસિડ વડે એનું પુનરાવર્તન કરવાનું ત્યાર પછી ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો ઉમેરીને આ પ્રયોગનું પુનરાવર્તન કરવાનું। એસિડના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થશે પરંતુ તમે અવલોકન કરશો કે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરતા નથી। બલ્બનું પ્રકાશિત થવું સૂચવે છે કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે। જેમાં બલ્બ પ્રકાશિત થશે એ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને તે વિદ્યુતના પ્રવાહનું વહન કરે છે આથી તેને વિદ્યુતના સુવાહક દ્રાવણો કહેવામાં આવે છે। એસિડિક દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહનું વહન આયનો દ્વારા થાય છે। એસિડ નાખતા જ કેમ વિદ્યુતનું વહન થાય છે તો એમાં આયનો ઉત્પન્ન થાય છે જેમાં એચ પ્લસ અને ઓએચ ઋણ આયનો ઉત્પન્ન થશે તેમાં બલ્બ પ્રકાશિત થશે। એસિડમાં ધનાયન તરીકે એચ પ્લસ અને ઋણાયન તરીકે ઘણી વખતે હાઇડ્રોક્લોરિક એસિડ હોય તો સીએલ માઇનસ હોય HNO3 હોય NO3 માઇનસ હોય આવા જુદા જુદા ઋણ આયનો હોઈ શકે અને ધન આયન તરીકે આ ધન આયન તરીકે એચ પ્લસ અને ઋણ આયન તરીકે જુદા જુદા આયનોમાં OH માઇનસ CN અને NO3 માઇનસ હોઈ શકે। H2SO4માં SO4 હોય H2SO4 લઈએ તેમાં ઋણ આયન તરીકે આ હોય ત્યાર પછી CH3COOH લઈએ તો એમાં CH3COO- આવા બધા ઋણ આયન હોઈ શકે। વળી એસિડમાં હાજર ધન આયન સૂચવે છે કે એસિડના તેના દ્રાવણમાં એચ પ્લસ ઉત્પન્ન કરે છે તેમના એસિડિક ગુણધર્મો માટે તે જવાબદાર છે। ત્યાર પછી એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે એનો એક પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ બીજી છે નવી 2.9 પ્રવૃત્તિ જોઈએ આપણે 2.9 આ છે પ્રવૃત્તિ 2.8। હવે લઈએ 2.9 એસિડ અને બેઝ ને પાણીની હાજરીમાં શું થાય એસિડ અને બેઝ પાણીની હાજરીમાં એનું શું થાય છે એને પ્રવૃત્તિ છે તો શુદ્ધ અને શુષ્ક કસનળીમાં 1 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ લેવાનું છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરવાની છે અને ડ્રોપરની મદદથી સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં અને સોડિયમ ક્લોરાઇડ ઘન બંને લેવાનું છે।
सोडियम क्लोराइड बराबर लई लेवानुं छे अने सोडियम क्लोराइड मां लई लेवानुं छे आ કસરણમાં સોડિયમ ક્લોરાઇડ શુષ્ક લેવાનું છે ઘન અને પછી એમાં લેવાનું છે એનું બીજી વખત એમાં એનું દ્રાવણ લેવાનું છે અને ડ્રોપરની મદદથી આમાં હાઈ એસિડ ઉમેરવાનું છે આ ઘન હોવાથી આમાં આપણે ઘન NaCl લીધેલું છે એટલે આમાંથી એસિડ ઉત્પન્ન થતો નથી આમાંથી ઉત્પન્ન થશે આમાંથી વાયુ ઉત્પન્ન થશે આમ આપણે જલીય દ્રાવણ લીધેલું છે અને ડ્રોપરની મદદથી આમાં પણ એસિડ ઉમેરવાનું છે ડ્રોપર છે હવે અહીંયા લિટમસ પેપરને રાખીને એનું અવલોકન કરવાનું છે એનું નિર્ણય તારવાનો છે કસનળીમાં થોડો મંદ સલ્ફ્યુરિક થોડો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો આમાં NaCl લઈ આમાંથી ઉપરથી એસિડમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે વિમોચન નળીમાંથી વાયુ બહાર નીકળી રહ્યો છે સૂકા અને ભીના ભૂરા લિટમસ પેપર વડે તેની પરખ કરવાની છે એસિડ જ્યારે એમાં ઉમેરવામાં આવે ત્યારે ભૂરું લિટમસ પેપર લાલ બને છે અને જ્યારે શુષ્કમાં HCl ઉમેરવામાં આવે ત્યારે તેમાંથી વાયુ ઉત્પન્ન થતો નથી આ પ્રયોગ સૂચવે છે કે પાણીની હાજરીમાં HClમાં હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે પાણીવાળું જલીય દ્રાવણ છે એમાંથી હાઇડ્રોજન આયનો ઉદ્ભવશે આમાં હાઇડ્રોજન આયનો ઉદ્ભવશે આમાં હાઇડ્રોજન આયનો ઉદ્ભવતા નથી HClમાં જ્યારે પાણી ઉમેરવામાં આવે છે HClમાં જ્યારે પાણી ઉમેરવામાં આવે છે ત્યારે H3O+ આયન ઋણ આયન બને છે અને ક્લોરીનનો આ ધન આયન બને છે ક્લોરીનનો ઋણ આયન બને છે પછી H+ આયન એટલું અસ્તિત્વ ધરાવતો નથી તે H2O સાથે સંકળાઈને H3O+ બને છે આ પ્રયોગ સૂચવે છે કે પાણીની હાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડમાં હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે પાણીની ગેરહાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડના અણુઓમાંથી ધન આયનનું અલગીકરણ થઈ શકતું નથી જો પાણીની ગેરહાજરી હોય એમાં સૂકો આપણે NaCl લીધો તો એમાં પાણીની ગેરહાજરી છે તો એમાં H+ આયન ઉત્પન્ન થતો નથી હાઇડ્રોજન આયનો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી પરંતુ તે પાણી સાથે સંયોજાયા બાદ જ અસ્તિત્વ ધરાવે છે આપણે જોયું કે એસિડ પાણીમાં H3O+ અને અથવા H+ આયન આપે છે તો પાણીમાં બેઝને ઓગાળતા શું થાય તો પાણીમાં જો બેઝને ઓગાળીએ તો તેનું ધન આયન અને ઋણ આયનમાં રૂપાંતર થાય છે બેઝને આપણે પાણીમાં ઓગાળીએ આ બેઝ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને પાણીમાં ઓગાળીએ અને એમાં પાણી નાખીએ તો ધન આયન અને ઋણ આયન બનશે ધન અને ઋણ આયન તો ધન આયન તરીકે શું બને છે તો ધન આયન તરીકે સોડિયમ બને છે અને ઋણ આયન તરીકે OH બને છે ઋણ આયન તરીકે OH અને ધન આયન તરીકે પાણીમાં ઓગાળતા બેઝને પાણીમાં ઓગાળતા બને છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં પાણીમાં ઓગાળીએ તો પણ પોટેશિયમના ધન આયનો અને OHના ઋણ આયનો બને છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને જો પાણીમાં ઓગાળવામાં આવે તેવી રીતે આ ઉપરથી આપણે કહી શકીએ કે બેઝ જે પાણીમાં દ્રાવ્ય હોય તેને આલ્કલી કહે છે જે બેઝ પાણીમાં ઓગળી જતા હોય તેને શું કહેવામાં આવે છે આલ્કલી તો આવી રીતે આપણે પ્રવૃત્તિ 2.7 2.8 અને 2.9નો અભ્યાસ કર્યો 2.7માં આપણે ધાતુ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા જોઈ અને બીજું 2.7માં અધાત્વ ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા લીધી પ્રવૃત્તિ 2.7 પ્રવૃત્તિ 2.8માં કયા કયા દ્રાવણો વિદ્યુત પ્રવાહના H+ અને આવા આયનો મુક્ત કરે છે અને બલ્બ પ્રકાશિત કરે છે એની આપણે વાત કરી 2.8માં 2.8 પ્રવૃત્તિમાં એસિડ અને બેઝની સમાનતા વિશે વાત કરી ત્યાર પછી પ્રવૃત્તિ 2.9માં એસિડ અને બેઝનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે શું થાય છે તે તો જ્યારે બેઝનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે ધન આયન અને ઋણ આયનો ઉત્પન્ન થાય છે જેને આલ્કલી કહેવામાં આવે છે તો આપણે આ ત્રણ પ્રવૃત્તિ આજે હોમવર્કમાં લખવાની છે અને પરીક્ષાની તૈયારીઓ કરવાની છે આગળનું પણ બધું હોમવર્ક કરી રાખવાનું છે વિદ્યાર્થી મિત્રોએ અને જોડે જોડે બધી જ તૈયારીઓ કરતા રહેવાની છે